ભગવાન ની ઈજ્જત, મમ્મી પપ્પા ની ઈજ્જત. મમ્મી પપ્પા ની ઇજ્જત છે બરોબર, ગામ ની ઇજ્જત છે, ભગવાન ની છે. તું કે ને હાથ પડાવું હાલ, બાકી મારે તો કરવાનું થાય છે. મેં તને હામ દીધા હતા ખબર, તે મારા હામ ઉલા ખાધા. હા ભોસડી ના ઉભી ના જાઉં હે, તે હામ ઉલા ખાધા મારા ગેણ મરા હામ ખાધા. તો એવા વૈદના છે તો હામ ખાઈ લીધા ફટચારા ના, તન મેં આવી જોઈ જ નહોતી. તો આમ કેમ કરવા મળી ખાલી એક દિવસ માં? અને હકીકત એ જો મારતા આબરુ ન હોય અને ગામ ની આબરુ ન હોય તો એમ કે ઇજ્જત નથી, મમ્મી પપ્પા ની ઇજ્જત ને ભગવાન નો ડર રાખો બરોબર, એ બધા ન રાખ્યું હોત તો મેં કાલ તને ત્રણ વખત કરી લીધું હોત. અને કદાચ તાર બાપા હામાં ઉભો હોય ને તોય કરી લઉં, જો એવું મારે કરવું જ હોય તો જબરજસ્તી. મારે એવું નથી કરવું. તે ન કરતી તું બરોબર, તો અત્યારે કહી દો હાલો. જબરજસ્તી કરવી છે એમ ને? જબરજસ્તી નથી, હું તમને પ્રેમ થી સમજાવું. તું આજથી મારે જબરજસ્તી કર, બીજું કઈ નહીં કરવું આપડે. કાલ મેં તને આવ્યો હતો ખબર, તાર ઘરે હું આમ નામ ભૂલ્યો હોય ગયો તને ખબર છે. આ તારી આબરૂ ની ઇજ્જત ની એ તું કે ને ભગવાન નો ડર ને એવું રાખો, એ હાટું હું ભૂલ્યો જતો. નથી બોલતું હું, વિચાર કર્યો મારે ના તેજી, તું આમ જ કરી ને મને ત્યાં કેટલો ધવર આવ્યો ગણાવું તને. તું મુંબઈ ગલાણે છી, હું સુરત ગલાણો છો, તે મને શું કીધું કે તમે ઠોંડા આવો હું આવું છું મુંબઈ થી બરોબર ઠોંડા. મેં કીધું સારું હું ઠોંડા ગલાણો, તારી વાટ જોય 10 દી 15 દી તું ન ગલાણી એટલે પછી હું પાછો સુરત આવ્યો. ઓલા ઠોંડા ને ઠોંડા આવ્યો પછી મારે જવાનું મેળનો આવ્યો સુરત, પછી પાછો તારો ફોન આવ્યો મુંબઈ થી કે હું હવે મારા મામા કે ફઈ કે એમ કઈક કીધું તે ન્યા સુરત છે ન્યા હું આવું છું માસીન ઘરે ન્યાય બરોબર, માસીન ઘર ની ગેંડી મારી અને માસીન ઘરે તું ન ગલાણે સુરત બરોબર. અને સુરત હું તોય પાછો આવ્યો, મારો મેળ નહોતો કાંઈ કોઈ જાતનો ધંધો નહોતો અને તોય હું સુરત આવ્યો પાછો. તે આવત મને તે સોદું રમાડ્યો કેટલા તે મને ધક્કા ખવડ્યા, અને હજી તું સોદું રમાડતી જાશો. આજ 10 ને કાલ 10 ને હું લગ્ન થઈ જાય પછી 10 ને મારે લગ્ન થઈ જાય પછી શું કરવું? કેમ કઈ નથી કરવું, લગ્ન પછી પણ મારે જોતું નથી હે, નહી મળે હવ નહી મળે ને તો અત્યારથી ફોન મૂકી દે તું બરોબર.